નમસ્કાર, હું છું તુરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ એક્સપ્રેસ. ન્યૂઝની કરીએ શરૂઆત, એ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લઠ્ઠાકાંડ મામલાને લઈને તેના પર કરી નજર. ઓઢવ લઠ્ઠાકાંડમાં મહત્વપૂર્ણ ચુકાદો સામે આવી રહ્યો છે. લઠ્ઠાકાંડમાં સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. લઠ્ઠાકાંડમાં દોષિત આરોપીઓને સજાનું એલાન આજે કરવામાં આવ્યું. વિનોદ ડગરીને 10 વર્ષની સજા ફચકારાઈ છે, તો 50,000નો દંડ તેણે ભરવો પડશે. આ તરફ જયેશ ઠક્કરને 10 વર્ષની સજા ફટકારાઈને 50,000નો દંડ પણ ચુકાદામાં સંભળાવવામાં આવ્યું છે. જયેશ ઠક્કરને 10 વર્ષની સજા, તો 50,000નો દંડ. 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અરવિંદ તળપદાને 10 વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે, તો નંદાબેન જાનીને 3.5 વર્ષની સજાનું એલાન કરાયું છે. આ તરફ મીના રાજપૂતને 3.5 વર્ષની સજા અને 25,000નો દંડ સંભળાવવામાં આવ્યો છે. જસ્સીબેન ચુનારાને 3.5 વર્ષની સજા અને 2,500 રૂપિયા દંડ ફટકારાયો છે. ઓઢવ લઠ્ઠાકાંડમાં મહત્વપૂર્ણ ચુકાદો આજે છે તે સામે આવી રહ્યો છે. 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા. સેશન્સ કોર્ટ દ્વારા લઠ્ઠાકાંડનો જે આ મામલો હતો તેમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. તમામ જે દોષિત આરોપીઓ છે તે લોકોને સજાનું એલાન થયું છે. 6 આરોપીઓ દોષિત જાહેર થયા અને તેઓને સજાનું એલાન જે છે તે કરી દેવામાં આવ્યું છે. તમામ જે આરોપીઓ હતા તેઓને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોઈકને 3.5 વર્ષની સજાનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ સજાનું એલાન પણ થઈ ચૂક્યું છે. આપને જણાવીએ, વર્ષ 2009માં લઠ્ઠાકાંડ જે સર્જાયો હતો તે મામલો જે છે તે આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તે જ સંદર્ભે આજે 6 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અઢવ લઠ્ઠાકાંડમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. 3.5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાનું એલાન કરવામાં આવી રહ્યું છે. 6 આરોપીઓને દોષિત ઠેરવતા સેશન્સ કોર્ટ દ્વારા આ આરોપીઓને સજાનું એલાન કરવામાં આવ્યું. આપણે જણાવીએ કે જે 6 આરોપીઓ છે તેમાંના વિનોદ ડગરીને 10 વર્ષની સજાનું એલાન કરાયું છે. તો આ તરફ 10 વર્ષની સજાનું એલાન જયેશ ઠક્કર માટે પણ કરવામાં આવ્યું છે. જે સજા સંભળાવવામાં આવી રહી છે તેમાં જયેશ ઠક્કરને 10 વર્ષની સજા અને 50,000નો દંડ ભરવાનો રહેશે. આ તરફ અરવિંદ તળપદાને 10 વર્ષની સજાનું એલાન કરાયું છે, તો 3.5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે નંદાબેન જાનીને. મીના રાજપૂતને પણ 3.5 વર્ષની સજા ભોગવવી પડશે. આ તરફ જસ્સીબેન ચુનારાને પણ 3.5 વર્ષની સજાનું એલાન સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો ઓઢવ લઠ્ઠાકાંડમાં મહત્વપૂર્ણ ચુકાદો આજે સેશન્સ કોર્ટે સંભળાવ્યો છે. 2009માં સર્જાયો હતો આ લઠ્ઠાકાંડ. તમામ જે 6 આરોપીઓ છે તેઓને દોષિત જાહેર કરતા સજાનું એલાન સેશન્સ કોર્ટે આજે કરી દીધું છે. છ આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા અને સજાનું એલાન જે છે સેશન્સ કોર્ટે આજે કરી દીધું છે. તમામ 6 આરોપીઓને દંડ પણ ભરવો પડશે. સાથે જ 3.5 થી લઈને 10 વર્ષ સુધીની સજાનું જે એલાન કરવામાં આવ્યું છે તે સજા પણ ભોગવવી પડશે. લઠ્ઠાકાંડમાં સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. અરવિંદ તળપદા દોષિત ઠર્યા છે, તો આ તરફ નંદાબેન જાનીને પણ સજાની જાહેરાત કરવામાં આવી છે. મીના રાજપૂતને પણ 3.5 વર્ષ જેલવાસ ભોગવવો પડશે. સંવાદદાતા કામેશ ચોક્સી ફોન લાઈન પર. કામેશ, લઠ્ઠાકાંડ જે 2009માં થયો હતો તે મામલે આખરે આજે સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. બિલકુલ સોરલ, આપને જણાવી દઉં કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા છે કે અઢવ લઠ્ઠાકાંડમાં જે ચુકાદો આવ્યો એ ચુકાદો સામે જ અત્યારે જે લઠ્ઠાકાંડના જે દોષિતો છે તે દોષિત આરોપીઓને સજાનું એલાન કરવામાં આવેલું છે. આપને જણાવી દઉં કે 6 આરોપીઓ હતા તેમને દોષિત કરાર આપવામાં આવ્યો છે. તેમાંથી જે મુખ્ય આરોપી જે ગણાય છે તે વિનોદ ડગરી છે, તેને 10 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો બીજા આરોપી જયેશ ઠક્કરને 10 વર્ષની સજા, 50,000નો દંડ ફટકારાયો છે. અરવિંદ તળપડા જે છે તેને 10 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. સાથે જ જો મહિલા આરોપીઓની વાત કરવામાં આવે
તો આરોપી નંદાબેન જાનીને જે દોષી કરાર અપાયો છે તેમને 3.5 વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકારાયો છે. મીના રાજપૂત છે તેને 3.5 વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકારાયો છે અને સાથે જસીબેન ચુનારા જે છે તેમને પણ 3.5 વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જી તોરલ કમિશનર, તમામ જાણકારી માટે, તો લઠ્ઠાકાંડમાં સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. 6 આરોપીઓ જે છે તે દોષિત ઠર્યા છે અને તમામને સજાનું એલાન સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. करीब 650 विटनेसेस एग्जामिन किए थे और आज कोर्ट ने 3 जो मेल एक्यूज जो है उनको दोषी ठहराया है और 3 लेडीज जो है जो रिटेलर थी जिसने ये शराब जो बेचा था उसको भी दोषी ठहराया है. किस तरह की सजा और क्या दंड किया गया? 3 जो एक्यूज है इसमें से जो जिसने ये लट्ठा जो बनाया था जिसने उसको कोर्ट ने 10 साल की सजा की है और दूसरा जो एक्यूज था जो जिसने मिथेनॉल सप्लाई किया था उसको भी 10 साल की सजा की है और जिसने बनाया था वो एक्यूज नंबर 1 जो है उसका नौकर जो था उसको भी कोर्ट ने 7 साल की सजा की है और जो रिटेलर थे जिसने ये शराब बेचा था वो कोर्ट ने माना है और वो रिटेलर को 2 साल की सजा कोर्ट ने की है. लेडीज जो एक्यूज है उसको. अच्छा, इस केस में कितने पेज की चार्जशीट हुई थी, कितने साक्षियों की जुबानी हुई थी? इसमें करीब 1000 के आसपास के विटनेस थे और 650 अराउंड 650 विटनेसेस और एग्जामिन किए थे. ओके. લઠ્ઠાકાંડમાં સજાની જાહેરાત કરી દેવામાં આવી છે. 6 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા અને આ તમામ જે 6 આરોપીઓ છે તે લોકોને સજાનું એલાન કરી દેવામાં આવ્યું છે. લઠ્ઠાકાંડમાં સજાની જાહેરાત કરવામાં આવી. 2009માં અમદાવાદમાં થયું હતું આ લઠ્ઠાકાંડ અને આ સમગ્ર મામલો જે છે તેમાં 6 જેટલા લોકોને દોષિત કોર્ટે માન્યા છે અને આ તમામ લોકો સામે સજાનું એલાન થઈ ગયું છે. સેશન્સ કોર્ટમાં હાલ ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રિઝવાન શેખ. રિઝવાન, 2009માં સર્જાયો હતો લઠ્ઠાકાંડ, ચકચારી લઠ્ઠાકાંડમાં આખરે સજાનું એલાન કરી દેવામાં આવ્યું છે, શું મહત્વપૂર્ણ બાબતો કોર્ટે ટાંકી છે? કહી શકાય કે 10 વર્ષ બાદ અમદાવાદના લઠ્ઠાકાંડના કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2009ની અંદર જે લઠ્ઠાકાંડની જે ઘટના ઘટી હતી અને ખાસ કરીને જેમાં જે 2 જુદી જુદી ફરિયાદો થઈ હતી, ખાસ કરીને એકમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદ દાખલ થઈ હતી અને બીજી જે ફરિયાદ જે છે ઓડો પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદ દાખલ થઈ હતી. પહેલા કેસમાં 28મી માર્ચ 2019ના રોજ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો, જેમાં 10 જેટલા આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, 8 જેટલા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, તેમને સજા પણ ફટકારવામાં આવી હતી. આ સિવાય જો વાત કરવામાં આવે તો ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો હતો તેમાં આજે સેશન કોર્ટના જજ ડીપી મૈડાની કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. 6 જેટલા આરોપીઓને દોષિત માનવામાં આવ્યા છે, જ્યારે બાકીના આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. જે આ કેસની સાથે જે મુખ્ય આરોપી જે જોડાયેલો હતો, કહી શકાય વિનોદ અને જયેશ, એ બંને આરોપીઓને પણ કોર્ટે દોષિત માન્યા છે અને 10 વર્ષની સજા ફટકારી છે અને 50,000 સુધીનો દંડ ફટકાર્યો છે. આઈપીસી 304ની જે કલમ મુજબ અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની સહિતની તમામ કલમોમાં તેમને દોષિત માનવામાં આવ્યા છે. જી, ખાસ કરીને એ પણ વાત જાણવા માંગીશું કે 6 આરોપીઓને તો દોષિત જાહેર કરવામાં આવ્યા, કયા કયા એવા લોકો હતા જે લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને સેશન્સ કોર્ટે આ ચુકાદામાં મહત્વપૂર્ણ બાબતો કઈ ટાંકી છે? ચોક્કસથી 33થી પણ વધારે આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, તેમાં 3 મહિલા બુટલેગરો પણ હતી, તેમને પણ કોર્ટે દોષિત માન્યા છે. આ જે 6 આરોપી છે એમાં મુખ્ય આરોપીનો રોલ એ હતો કે તેણે
क्वॉलिटी जे छे ए क्वॉलिटी खराब करी दारूनी क्वॉलिटी खराब करीने सस्ता भावे वेचीने वधु नफो मेळवा माटे दारूनी अंदर जे केमिकलनी जे भेळसेळ करी हती ने तेना कारणे लठ્ઠાકાંડ સર્જાયો હતો અને તેમાં 123 જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને તે કેસમાં કોર્ટે એવું જોયું છે કે આરોપી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ચલાવી શકાય નહીં અને આઈપીસી 304 મુજબની કલમમાં તેને દોષિત માન્યું છે અને ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમમાં પણ તેને દોષિત માન્યું છે અને સાથે જ આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને કોર્ટે જ્યારે સજા માટે જ્યારે એલાન કર્યું તે પહેલાં બચાવ પક્ષની દલીલોને પણ સાંભળ્યું હતું અને સરકાર પક્ષની દલીલોને પણ સાંભળ્યું હતું બચાવ પક્ષ તરફથી એવી દલીલ કોર્ટની સમક્ષ કરવામાં આવી હતી કે આરોપીની સામે આની પહેલા પણ આ એક ફરિયાદ થઈ ચૂકી છે એટલે કે કાગડાપીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે જેમાં સજા તેને થઈ ચૂકી છે એટલે જયેશ ઠક્કર અને વિનોદને સજા થઈ ચૂકી છે એટલે એ બંને કેસોના તપાસ અધિકારી સેમ છે બંને કેસની અંદર જ્યારે રિમાન્ડ માંગવાની જે પ્રક્રિયા હતી તે પણ સેમ હતી અને તપાસમાં જે વિગતો ખુલી છે તે પણ સેમ છે એટલે એમાં ઓછી સજા કરવામાં આવે જો કે કોર્ટે તેમની દલીલોને માન્ય રાખી નથી અને સરકાર પક્ષની દલીલોને માન્ય રાખી હતી સરકાર પક્ષે એવું કીધું કે આરોપીઓને વધુમાં વધુ સજા થાય કડકમાં કડક સજા થાય તે સજા દોષિત જાહેર કર્યા છે જ્યારે બાકીના તમામ લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે લઠ્ઠાકાંડમાં સજાની જાહેરાત કરવામાં આવી છ આરોપીઓને દોષિત ઠેરવતા 3.5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાનું એલાન કરવામાં આવ્યું છે।